આગામી 1 સપ્ટેમ્બરના રોજ સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના સેલવાસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. સેલવાસના સાયલીના એસએસઆર કોલેજમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલ પ્રથમ બેન્ચના પ્રવેશોત્સવ સમારોહમાં આગામી 1 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ હાજરી આપશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સેલવાસ નગરપાલિકાના હોલ ખાતે પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ મોહન ડેલકર તેમજ સાંસદ લાલુભાઈ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યવસ્થાના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ લોકસભામાં મહત્વના બિલો પસાર કરી અને વિશેષ કરી આપે જેમ કહ્યું એમ બંધારણની કલમ 370 અને 35 નાબૂદ કર્યા પછી દેશમાં જે ઉમંગ અને ઉત્સાહ જે વાતાવરણ બન્યું છે એ જ પ્રકારના સંઘ પ્રદેશમાં પણ એ જ માહોલ બનેલો છે. જોગાનુજોગ અહીંયા મેડિકલ કોલેજની પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ મતલબ કે એમનો પ્રવેશ અક્ષયપાત્ર જેના દ્વારા આ સંઘ પ્રદેશના મારા સરકારી શાળાના 65,000 જે બાળકો છે એમનું મધ્યાહન ભોજન યોજના અને કિચનનું લોકાર્પણ અને ઝંડા ચોક જેવી મહત્વની શાળાના ભૂમિપૂજન માટે અહીંયા જ્યારે પધારી રહ્યા છે, સમગ્ર શહેરમાં, સમગ્ર પ્રદેશમાં, સમગ્ર બંને સંઘ પ્રદેશમાં ઉમંગ અને ઉત્સાહનું જે વાતાવરણ છે અને એ વાતાવરણને ધ્યાનમાં રાખી અને એમને આવકારવા માટે, એમનું સ્વાગત કરવા માટે કેવા પ્રકારે આયોજન કરી શકાય એ આયોજન માટે આજે બધા સાથે મળી બંને સંઘ પ્રદેશના અને સંસદ સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ચૂંટાયેલા સૌ સદસ્યોને સાથે રાખી અને સુંદર મજાનું આયોજન થઈ શકે. જે સર લાલુભાઈ ને બતાયા બિલકુલ વાત સહી હૈ કે હમ સબ કે લિયે બહોત ખુશી કી બાત હૈ કે આજ દેશ કે ગૃહમંત્રી ઇસ પ્રદેશ કા દૌરા કર રહે હૈ. હમને દેખા કે યે સરકાર બની और सरकार बनते ही बनने के बाद करीब करीब 2-2.5 महीने हुए हैं अभी तो, और इसी बीच में उनका यह दौरा होना मेरे लिए, मैं समझता हूं कि हमारे लिए बहुत ही गौरव की बात है, बहुत खुशी की बात है. पीछे भी हमने देखा कि प्रधानमंत्री जी यहां पर आए, इस प्रदेश में उन्होंने दौरा किया, दमन दीव में भी आए, और उस समय हमने देखा कि सिर्फ उन्होंने दौरा नहीं किया, जब उनका दौरा हुआ तो इस दोनों प्रदेश को, दोनों टेरिटरी को काफी कुछ मिला, अच्छे अच्छे प्रोजेक्ट हमें मिले. जैसे लालू भाई ने बताया, बात सही है, किसी ने सोचा नहीं था कि इस दोनों प्रदेश को मेडिकल कॉलेज मिलेगी, और हमें मेडिकल कॉलेज प्रधानमंत्री ने यहां पर आकर के अनाउंसमेंट किया, हमें यूनिवर्सिटी यहां पर मिली, हमें नर्सिंग कॉलेज यहां पर मिली. तो ये इतिहास बताता है कि जब भी कोई बड़े व्यक्ति इस प्रदेश का दौरा करते हैं, किसी भी प्रदेश का दौरा करते हैं, तो उस प्रदेश को कहीं ना कहीं लाभ होता है, कहीं ना कहीं फायदा मिलता है. और ये हमारे लिए, इसलिए मैंने कहा कि गौरव की बात है कि वो चाहे देश हो, वो चाहे सरकार हो, सर्वोच्च स्थान पर बैठे हुए लोग यदि किसी प्रदेश में जाते हैं तो उनकी वहां पर कृपा दृष्टि रहती है, ये बिल्कुल साफ बात है. और वह हमने दोनों प्रदेश में हमने देखा, और वही अवसर वापस आया है कि देश के गृह मंत्री आदरणीय अमित भाई शाह जी इस प्रदेश का दौरा कर रहे हैं, और हमारी सबकी जिम्मेदारी है कि उनका दौरा सफल हो, कामयाब हो. हम सब मिलकर के मेहनत करें, काम करें, ये हमारी जिम्मेदारी है, हमारा फर्ज बनता है. तो आज की इस सभा में, आज की इस बैठक में मैं प्रशासक महोदय को आश्वस्त करना चाहता हूं कि हमारी पूरी जिम्मेदारी होगी, हम पूरा सहयोग करेंगे गृहमंत्री माननीय गृहमंत्री जी के सफल दौरे के लिए, और उन्हें भी ये महसूस होगी प्रशासन और लोगों के चुने हुए प्रतिनिधि मिलकर के सारे लोगों ने काम किया, ये मैसेज चला जाए.